અરવલ્લીના મોડાસા નજીકથી 256 કિલો પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપાયો. કારમાં કરાતી હતી હેરાફેરી. મોડાસા રૂરલ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન એક કાર શંકાસ્પદ જણાતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કારનો ચાલક કારને પૂરપાર ઝડપે ભગાડી મૂકતા પોલીસે પીછો કર્યો હતો. પોલીસનો પીછો જોઈને અંધારામાં કારને જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં રોડ સાઈડના ખાડામાં ઉતારી દીધી હતી. કારનો ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. અરવલ્લી પોલીસે પોસ્ટ ડોડા ભરેલી એક કારને ઝડપી લીધી છે. રાત્રિ દરમિયાન મોડાસા રૂરલ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન એક કાર શંકાસ્પદ જણાતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કારનો ચાલક કારને પૂરપાટ ઝડપે ભગાડી મૂકતા પોલીસે પીછો કર્યો હતો. પોલીસનો પીછો જોઈને અંધારામાં કારને જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં રોડ સાઈડના ખાડામાં ઉતારી દીધી હતી. કારનો ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે કારને ખોલીને તપાસ કરતા અંદરથી માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો, જેને 13 જેટલા અલગ અલગ કોથળાઓમાં પેક કરેલ હતો. લગભગ 256 કિલો જેટલા પોસ્ટ ડોડાની હેરાફેરી કરવા જતા પોલીસની નજરને લઈ તે ઝડપાઈ જવા પામ્યો હતો. 7.63 લાખની કિંમતના પોસ્ટ ડોડાને ઝડપી લઈ પોલીસે અજાણ્યા આરોપીની સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. જયદીપ ભાટિયા, ZS TV, અરવલ્લી. ગત તારીખ 25/7/2024 રોજ જ્યારે નાઇટ પેટ્રોલિંગમાં આપણી પોલીસ હતી ત્યારે મોડાસા બાજુથી એક સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા ગાડી, જેનો રજિસ્ટર નંબર જોતા GJ01WF2787, એ પૂર ઝડપે હંકારતા આપણી જે મોડાસા તાલુકાનું બોડી ગામ છે એ બાજુ એ વળાંક વળે અને શંકાસ્પદ એની મૂવમેન્ટ છે એનો પીછો કરતા એ બોડી ગામની સીમમાં જ્ઞાનેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલ 3 રસ્તા ઉપર એ વાહન ચાલક છે એણે ગાડી પોતાની ઉતારી દીધી અને પોલીસે એનો પીછો કરતા એ જે વાહન ચાલક હતો એ નાસી ગયેલો. પરંતુ એ શંકાસ્પદ જે વ્હીકલ હતું એની તપાસ કરતા એમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે પોસ્ટ ડોડા હોય છે, જે માદક પદાર્થ છે, એનું હાજરી જણાય આવેલ કોથરામાં એ રાખેલ હતા. પછી પંચો રૂબરૂ આપણે એનું પંચનામું કર્યું અને વિગતવાર જે માહિતી મેળવી એ મુજબ ટોટલ એમાં ક્રેટા ગાડીમાં ટોટલ કોથળા જે હતા એ 13 હતા, જેમાં પોસ્ટ ડોડાનું કુલ વજન કરતાં એ 254 કિલો અને 372 ગ્રામ થયેલ, જેની કિંમત 7,63,116 રૂપિયા છે અને ગાડીની કિંમત કુલ 10 લાખ ગણીએ તો લગભગ કુલ મુદ્દામાલ છે એ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને 7,63,116 રૂપિયાનો કબજે કરેલ છે.